ચીલા ચાલુ ખેતી છોડીને આજકાલ ખેડૂતો ખેતીમાં નવતર પ્રયોગો હાથ ધરતા જો આપણે કેટલા ખેડૂતો રાસાયણિક ખાતર અને દવાઓથી મુક્ત દેશી ગાઈ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે તેવા એક સાબરકાંઠા જિલ્લાના નવા રિવાઝ ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ પટેલ છે આવો જોઈએ તેમની આ પ્રગતિશીલતા કારણ કે તેઓએ ઘણી બધી મહેનત કરી છે આ છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા રેવાસા ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ પટેલ તેઓ પ્રાકૃતિક ખેતી ધકી ચાર એકર જમીનમાંથી વાર્ષિક છ લાખ જેવો નફો કમાતા થયા છે મુકેશભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમણે વર્ષ બે હજાર સોળના ઓગસ્ટ મહિનામાં ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં સુભાષ પાલેકરજી દ્વારા આયોજિત પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું નવું માર્ગદર્શન મેળવીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લીધો હતો મારા ખેતરે ડીડીઓ સાહેબ વ્યાસ સાહેબ પણ આવીને મુલાકાત કરી ગયેલા છે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હાથે અમને સન્માન પણ થયેલું છે અને અમારા ગુરુજી સુભાષ પાલેકર ની શિવા ફેરીમાં અમે મહારાષ્ટ્ર ગઈને એમની જોડે શેરડીની ખેતી પણ જોઈ અને તેમાંથી શેરડીમાંથી રસ કાઢીને ગોળ બનાવવાની પ્રક્રિયા પણ એમને અમને બતાવી અને એક એકરમાંથી શેરડીનો રસ વેચવાથી બાર લાખની ઇન્કમ થાય તે પણ અમને અમારી નજરો આગળ એમને અમને બતાવ્યું હતું મુકેશભાઈ પટેલ પાસે કુલ દસ દેશી ગાય છે ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત ઘન જીવામૃત બીજામૃત બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અગ્નિશસ્ત્ર તેમજ દસ પર્ણી અર્ક અને ફૂગ નાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ કરે છે પ્રાકૃતિક ખેતી દ્વારા થતી ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે મુકેશભાઈએ પાછલા વર્ષે દોઢ વીઘા જમીનમાંથી રૂપિયા ત્રણ લાખના પરવરનું વેચાણ કર્યું હતું સાથે પંચ્યાસી હજારની કોબીજ સિત્તેર હજારના બટાકા તેમજ મગફળીમાંથી તેલનું મૂલ્યવર્ધન કર્યું હતું હળદરનું મૂલ્યવર્ધન કરી ત્રણસો રૂપિયા કિલોના ભાવે વેચાણ કરે છે આગળ તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ કેમિકલ આધારિત ખેતી કરતા હતા ત્યારે તેમની આવક પાંચ લાખ થતી જેમાં ખર્ચ એક લાખ અને નફો ત્રણ પોઈન્ટ વીસ લાખ જેવો મળતો હતો જ્યારે પ્રાકૃતિક ખેતી જેમાં ખર્ચ માત્ર મજૂરી નો થાય છે બીજા કોઈ પણ ખાતરો કે દવાઓ બહારથી લાવવાના હોતા નથી તેથી તેમની આવકમાં વધારો થયો છે તેમને સાત પોઈન્ટ પચાસ લાખની આવક થઈ છે જેની સામે મજૂરી અને ખેડામણ માટે પંચાણું હજાર જેવો ખર્ચ થયો છે જેથી નફાનું પ્રમાણ વધી છ પોઈન્ટ પંચાવન લાખ થયું હતું ચૌદ વર્ષથી આ પ્રાકૃતિક સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું એમાં મિશ્ર પાક હળદર કપાસ મરચા પછી શાકભાજીમાં કોબી ખેતી કરું છું ચણા પાક મુકેશભાઈ હાલમાં તેમની ખેતીની જમીનમાં મિશ્ર પાકું જેવા કે હળદર આદુ તુવેર મરચી કપાસ એકસાથે કરે છે બીજા ખેતરમાં ચણા કોબીજ વટાણા ફરવર સાથે કર્યા છે જેથી ઉત્પાદન એક પછી એક ચાલુ જ રહે અને એક પાકની સિઝન પૂરી થતા સાથે જ બીજા પાકની સિઝન શરૂ થવાથી આવક ચાલુ જ રહે છે તેમજ રીદલ વનસ્પતિના કારણે પાકને જરૂરી નાઇટ્રોજન પણ મળે છે જેથી બહારથી આર્ટિફિશિયલ નાઇટ્રોજન આપવાની જરૂર રહેતી નથી માવજી દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા